नमस्कार, नेशन प्लस न्यूज़ आपનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પીઢ કાર્યકર કનુભાઈ ગોહિલે અનગઢથી વાઘોડિયા સુધી રેલી કાઢીને ઉમેદવારી નોંધાવી હતી. વડોદરા લોકસભાની બેઠકની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવામાં આવશે. કોંગ્રેસ દ્વારા વર્ષો પછી પીઢ અને સમર્પિત કોંગ્રેસી કાર્યકરને ટિકિટ આપી છે એટલે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. અહીં ભાજપ અને કોંગ્રેસ બંને ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારતા જંગ રસપ્રદ બન્યો છે. ત્યારે આજે કોંગ્રેસી ઉમેદવાર કનુ ગોહિલે ટેકેદારોના જય માતાજીના જય ઘોષ વચ્ચે ઉમેદવારી નોંધાવવા ટેકેદારો સાથે પ્રસ્થાન કર્યું હતું. અનગઢથી વાઘોડિયા જવા નીકળેલા કનુ ગોહિલે જણાવ્યું હતું કે વાઘોડિયાના મત વિસ્તારમાં રસ્તા, પાણી સહિત લોક પ્રશ્નો વર્ષોથી પડતા છે. આ પ્રશ્નો નિરાકરણ અમારું મુખ્ય કામ રહેશે. લોકો સ્વયંભૂ અમારા સરઘસમાં જોડાયા છે. લોકોનો ઉત્સાહ અમારી સાથે છે. બરોડા ઓર વાઘોડિયા વિધાનસભા કે અંદર મેં 2,48,000 वोट में 65% वोट क्षत्रिय का है, 12% वोट ओबीसी का है. हम स्थानिक क्षत्रिय है. मैं वडोदरा तालुका का अनगढ़ गांव का रहने वाला आदमी हूँ. मेरी कास्ट का 40,000-45,000 वोट है. पूरी कास्ट का कई गांव मेरे वडोदरा तालुका में है और इधर कोई कास्टें नहीं है. मगर एक मैं उम्मीदवार हूँ, इसलिए किसी कास्ट के तरफ मैं नहीं जाना चाहता हूँ. मगर मैं हम वर्षों से ये सभी समाज की सेवा की है. हम एक दूसरे के अंडरग्राउंड में सभी लगन प्रसंग में कभी मरे टरे सभी हम व्यवहार रखता है. लोगों हम उमड़कर से बुलाता है. तो हम वडोदरा तालुका में और वाघोड़िया तालुका में क्षत्रियों के दिल में हम उतर गया है. तो आने वाला समय में वो हमें आशीर्वाद देगा. वो हमें पक्का भरोसा है कि दोनों तालुका के जनता हमें आशीर्वाद देगा. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.